केपीसी टेक सॉफ्टवेयर। मित्रों अहीं सौप्रथम तो आपणे अहीं जमणी बाजू मेनू जोईशुं ओपन कंपनी। एमां जो ओपन कई कई कंपनीओ छे, तमे जे क्रिएट कंपनीनुं जे आखुं लिस्ट छे ए बतावे छे, ત્યારબાદ એનો પાથ બતાવે છે કઈ કંપની કયા પાથમાં છે। ઓકે મિત્રો, તો આ ત્રણ કંપનીઓ છે એ બતાવે છે કે કયા પાથ પર એનો ડેટાબેઝ સેવ થયેલો છે। હવે કોઈ અપડેશન આવે તો અહીંયા ન્યૂ અપડેટ અવેલેબલ ઉપર તમે ક્લિક કરી શકો છો, જેથી તમે અપડેટ નાવ નવું વર્ઝન કેપીસી ટેક સોફ્ટવેરનું તમે લઈ શકો છો ઓનલાઈન। પણ એના માટે મિત્રો નેટ શરૂ હોવું જોઈએ તમારું। હવે વાત કરીએ ક્રિએટ કંપનીની, તો હવે આપણે ક્રિએટ કંપની અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે ક્રિએટ કંપની કઈ રીતે બનાવીએ, પણ કંપની બનાવતા પહેલા એક ખાસ ધ્યાન રાખવાનું કે કંપનીના ફ્યુચર્સ કયા કયા છે। તો તમારે ગુજરાતીમાં સોફ્ટવેર ચાલુ કરવું છે, હિન્દીમાં કે ઇંગ્લિશમાં, બાય ડિફોલ્ટ આપણે ઇંગ્લિશમાં રાખીએ છીએ, બરોબર। તો અને આપણો બિઝનેસ કયા ટાઈપનો છે એ સિલેક્ટ કરીશું। તો આપણો બિઝનેસ માની લો કે હાલ અત્યારે આપણે મેડિકલ છે અથવા તો જનરલ છે, ઓકે, તો જનરલ લઈએ છીએ અહીંયા અને કન્ટિન્યુ આપીશું। ઓકે, તો આપણી આ કંપની ક્રિએટ થઈ ગઈ। એબીસી નામની ક્રિએટ અહીં કંપની છે। હવે જુઓ સેટ ડેટાબેઝ પાથ, તો આ ડેટાબેઝનો પાથ ક્યાં સેટ કરવો છે આપણા ઉપર ડિપેન્ડ છે। તમે માય કોમ્પ્યુટરમાં કોઈ બી ડ્રાઈવમાં તમે કરી શકો છો અને અપડેટ આપી શકો છો। ઓકે, ત્યારબાદ બેકઅપ માય ડેટા, તો ડેટાબેઝનો કંપનીનો બેકઅપ ક્યાં લેવો છે એ તમે એના ઉપર ડબલ ક્લિક કરશો એટલે બતાવી જશે। માની લો કે અહીં કોઈ કંપની છે, કંપનીનો ડેટાબેઝ બેકઅપ લેવો છે આપણે, તો માય કેપીસી ટેકનો તમારો કંપનીનો પાસવર્ડ નાખવો પડશે અને એનો પાથ સેટ કરવો પડશે। તમે જેવું પાથ સેટ કરશો અને ઓકે આપશો એટલે ત્યાં જતું રહેશે। અહીંયાથી તમે કોઈ બી એક પાથ લઈ શકો છો આ પ્રમાણે। પછી બેકઅપ ટુ પેન ડ્રાઈવ, તો પેન ડ્રાઈવ ક્યાં હોય, માય કોમ્પ્યુટરની અંદર, બરોબર। તો તમે માય કોમ્પ્યુટરમાં જઈને પેન ડ્રાઈવ સિલેક્ટ કરશો, નીચે જુઓ ડ્રાઈવ અલગ અલગ આપેલા છે, તો એ ડ્રાઈવમાં જઈને બેકઅપ થઈ જાય છે। ત્રીજો ઓપ્શન છે સર્વર, તો સર્વર ઉપર તમારે અપડેશન આપવું હોય, અપલોડ કરવું હોય તમારા ડેટાબેઝનું, તમે આપી શકો છો આ રીતે। ઓકે, અત્યારે સર્વર બંધ છે એટલે ફેલ ટુ બેકઅપ આવે છે। તો આ પ્રમાણે બેકઅપના ત્રણ સ્ટેપ હતા, એક પેન ડ્રાઈવ, લોકલ પીસી અને સર્વર, બરાબર છે મિત્રો। હવે નેક્સ્ટ પછીનો ટોપિક આપણે જોઈએ ચેન્જ યરનો, ચેન્જ યર કઈ રીતે કરી શકશો એના વિશે માહિતી આપીએ। તો જુઓ ચેન્જ યરમાં માની લો કે અહીં માય કેપીસી ટેક સોફ્ટવેર કંપની છે અથવા તો એબીસી છે અથવા તો કેપીસી ટેક છે, એના ઉપર ડબલ ક્લિક કરીશું આપણે એટલે નીચે જુઓ સ્ટેપ વનમાં સિલેક્ટ કંપની આવી ગઈ, સિલેક્ટ ન્યૂ ફાઇનાન્શિયલ યર સ્ટેપ ટુમાં 19-20 અને સ્ટેપ 3માં ચેન્જ યર। ઓકે, હવે ડેબિટ પ્રોફિટ ઉપર આપણે ક્લિક કરીશું એટલે વર્ષ ચેન્જ થઈ જશે। અહીં પ્રોફિટ બતાવી દીધું ઓટોમેટિક જે અગાઉના વર્ષમાં હતો તે। ઓકે, અને ચેન્જ યર ઉપર ક્લિક કરશો એટલે નીચે પ્રોસેસ દેખાશે અને સક્સેસફુલી ચેન્જ યર આવી જશે। જુઓ મિત્રો અહીંયા 18-19-19-20 એ નવું કંપનીનું નવા વર્ષમાં એના ડેટા ટ્રાન્સફર થયા, જે બાકીદારો લેણદારો દેણદારો જે હતા એ બધા આવી ગયા। જોઈ લઈએ આપણે એની બેલેન્સ શીટ આપણે ચેક કરી લઈએ 19-20ની, તો આવી ગયું। જુઓ તમે જોઈ શકો છો આપ કઈ રીતે આવે છે ડેટાબેઝની અંદરથી બેલેન્સ શીટ આખી। હવે આ કંપની આપણે ક્લોઝ કરી દઈએ છીએ, બરાબર મિત્રો। તો આ રીતે આપણે કંપની ચેન્જ યર પણ કરી શકીએ છીએ, કંપનીને ટ્રાન્સફર। હવે ડિલીટ કઈ રીતે કરીએ કંપની એ જોઈએ, તો આપણે 19-20 વાળી જે નવી હતી એને ડિલીટ કરીએ,
तो एनो अहींया पासवर्ड नाखीशुं 1 अने डिलीट नाउ। शुं कहे छे डबल क्लिक करो एना ऊपर, तो आपणे आ डबल क्लिक करीशुं अने यस आपी देवानुं। ओके, अने रिस्टार्ट एकवार सॉफ्टवेर करी देवानुं। धन्यवाद।